નમસ્કાર વિદેશ મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ સાત ની અંદર અલગ અલગ પ્રયોગ પૂરતીની અંદર પ્રયોગો આવે છે, જેમાં આજે પ્રયોગ 11 ની ચર્ચા કરવાના છીએ. વિજ્ઞાન વિષયની અંદર આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. સાથે બીજા અલગ અલગ વિષયના પણ વિડીયોઝ મુકાતા હોય છે. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશે અને ધોરણ સાત ના પ્લેલિસ્ટ જોવા મળશે. ધોરણ સાત નું સ્વાધ્યાયપોથીનું પ્લેલિસ્ટ છે. બાકી ન દેખાતા તો એરો દબાવશો નીચે, એટલે તમને ધોરણ સાત ના બીજા સ્વાધ્યાયને લગતા મોસ્ટ હેપી પ્રશ્નો અલગ અલગ પ્લેલિસ્ટ તમને જોવા મળશે વિષય વાઇઝ. તો એમાંથી ઘણા બધા વિડીયો છે મુકાઈ ગયા છે, તમને ઉપયોગી થશે અને એમાં આવનારી પરીક્ષાની પણ તૈયારી કરી શકશો. આ વિડીયો જોવાથી જ્ઞાનમાં વધારો થાય અને પરીક્ષા લક્ષી મટીરિયલ તમને મળતું રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરાજો, નવા વિદ્યાર્થી મિત્રો નથી કરેલું એ સબસ્ક્રાઇબ કરશો એ પણ ફ્રી ઓફ છે, અને એના માટે સબસ્ક્રાઇબ દ્વારા તમને નોટિફિકેશન આવી જાય કયો વિડીયો મુકાયેલો છે, તમને ખ્યાલ આવે બરાબર ને. તો શરૂઆત કરીએ પ્રયોગ 11 ની અંદર, જેમાં હેતુ આપેલો છે કે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવાનો છે. બરોબર, લોલક કોને કહેવાય? તો કે એક ગોળો છે, એ દોરા સાથે અથવા તો દોરી સાથે બાંધેલો હોય અને એને લટકાવવામાં આવે છે, અને એ લટકાવેલ ગોળો જ્યારે આજુબાજુ છે એ આપણે મુક્ત રીતે મૂકી દઈએ, બરોબર, થોડો ખેંચીને મૂકી દઈએ, ત્યારે જે ફરે છે એનો જે એ આવર્ત કહેવાય, બરોબર, એ ફરે છે અને એક જગ્યાએ બીજી જગ્યાએ જે સતત ફેરવી રાખે છે એને સમયગાળો નક્કી કરીએ, એ આવર્ત કાળ કહેવાય, બરોબર. તો એના આધારે આપણે આવર્તકાળ નક્કી કરવાનો છે. લોલક અને એ આપણા માટે લોલક છે. સાધન તરીકે દોરી, લોલક નો હુક સાથેનો ગોળો અને સ્ટોપ વોચ જોશે, બરોબર. ટાઈમ નક્કી કરવા માટે સ્ટોપ વોચ જોઈએ. અહીંયા જે આપણને આકૃતિ આપી છે એ આકૃતિ બાજુમાં દોરી નાખવાની છે, બરોબર. લોલક છે અહીંયા આપણે આધાર બિંદુ સાથે લટકાવેલો છે. લોલક હલશે નહીં ત્યારે ઓ બિંદુ હશે, એ બિંદુ સુધી ખેંચીએ છીએ, પછી મૂકી દઈએ ત્યારે બી બિંદુ સુધી જાય છે મેક્સિમમ, બરોબર. જેટલો અહીંયા હશે એટલો જ ભાગમાં સામે જાય છે, પાછો બી થી એ તરફ જશે, બરોબર, પાછો એ થી બી તરફ જશે. વચ્ચેનો ભાગ છે એ જયારે સ્થિર હોય છે લોલક ત્યારે ઓ દર્શાવેલો છે. તો એ નક્કી કરવાનું કે એ થી બી સુધી, બી થી એ સુધીમાં આવે ત્યારે ફરી પાછો એ પાસે આવે છે ત્યારે કેટલો આવર્તકાળ થયો, એ એક આવર્ત, બરોબર. એ રીતના કેટલા સમયમાં કેટલા આવર્ત થાય છે એ નક્કી કરવાના, અને એના આધારે આપણે દોરી છે એની જે મીટર છે એ પ્રમાણે દોરીને વધઘટ કરો ત્યારે પણ જોઈ લેવાનું કે એમાં કઈ ફેરફાર થાય છે સમયમાં કે નહીં, બરાબર. તો એની પદ્ધતિ આપણે લખી શકીએ કે આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. લોલકના ગોળાને તેના મૂળ સ્થાન ઉપર સ્થિર થવા દો. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ, બરાબર. ગોળાને છોડીને છોડી દઈ મુક્ત રીતે દોલન કરવા દેવાનો. ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય ત્યારે સ્ટોપ વચ્ચે ચાલુ કરવાની. લોલક ફરીથી એ સ્થિતિમાં આવે ત્યારે એક દોલન થયું એમ ગણવાનું. આ રીતે 20 દોલન પૂરા થાય ત્યારે સ્ટોપ વચ્ચે બંધ કરી દેવાની. 20 દોલન માટેનો સમયગાળો સ્ટોપ વોચ ઉપરથી જોઈને નોંધી લેવાનો. આ ઉપરથી 1 દોલન માટેનો સમયગાળો નક્કી કરી શકીએ. તો આપણે અવલોકન છે એ લખી શકીએ, બરાબર, કે દોરીની લંબાઈ 100 સેમી ની લીધી છે 1 મીટર. એટલે હવે 20 દોલન થાય ને ત્યારે કેટલા સમય લાગે, એ ઉપરથી ફરી પાછો એ ઉપર આવે એટલે 1 દોલન, એવા 20 દોલન થવા જોઈએ, બરોબર. ત્યારે કેટલા સમયગાળો થાય સેકન્ડમાં એ નોંધવાનો. તો પહેલી વાર કર્યું તો 15 સેકન્ડ થયા અને 1.5 આવર્તકાળ થશે. પછી બીજી વાર કર્યું તો 16 સેકન્ડ થયા, બરોબર, તો એમાં 1.6 થશે. ત્રીજી વાર કર્યું તો 13 સેકન્ડ થયા તો એમાં 1.3 થશે. ચોથી વાર કર્યું તો 16 સેકન્ડ થયા તો એમાં 1.6 થશે, બરોબર. તો આના ઉપરથી આપણે નિર્ણય લખી શકીએ કે આપેલ લોલકનો આવર્તકાળ કેટલા સેકન્ડ છે. તો સામાન્ય રીતે 16 સેકન્ડ આવે છે, એટલે 16 સેકન્ડ. જ્ઞાન ચકાસણી માટેના પ્રશ્ન આપણે જોઈ લઈએ, જેમાં પહેલો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ આવતો હોય એબીસીડી પ્રમાણે એ જવાબ સામેના ખાનામાં લખવાનો છે. તો વિકલ્પ જોઈએ. પહેલું છે, નીચેના પૈકી કયું દોલન ગતિનું ઉદાહરણ છે, બરાબર. વારાફરતી પુનરાવર્તિત થતી ગતિ ને દોલન ગતિ કહેવાય. આમાંથી કયું લાગે છે? તો કે લોલકની ગતિ છે, પુનરાવર્તિત થાય છે. જવાબમાં સી ઓપ્શન આવશે, લોલકની ગતિ. બીજું છે, એક સાદો લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 42 સેકન્ડનો સમય છે લે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો થાય? તો 42 × 20 કરો એટલે 2.1 સેકન્ડ આવશે જવાબમાં, બરાબર. જવાબમાં બી ઓપ્શન, 2.1 સેકન્ડ. ત્રીજું છે, બે સ્ટેશન વચ્ચેનું અંતર આપી દીધું 225 કિલોમીટર. ટ્રેનને અંતર કાપવા માટે 3 કલાકનો સમય લાગે. તો 225 / 3
તો કિલોમીટર પ્રતિ કલાક મળી જાય તો કેટલા આવશે? 75 કિલોમીટર પ્રતિ કલાક. એટલે જવાબમાં એ ઓપ્શન આવશે. ચોથું છે, નીચેના પૈકી કયું સૂત્ર સાચું? તો બી સૂત્ર સાચું થશે. ઝડપને કરતા બનાવ સમય છેદમાં હોય જાય ને, અંતર ભાગ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય પણ લખાય. ઝડપને કરતા બનાવ સમય નીચે આવી જાય ને, અંતર ભાગ્યા સમય એટલે ઝડપ થઈ ગયું. બરાબર, બાકી બધા ખોટા છે. જવાબમાં બી ઓપ્શન આવશે. પાંચમો પ્રશ્ન છે, વાહનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે તેની મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? તો કિલોમીટરના મીટરમાં ફેરવા માટે 1000 વડે ભાંગવાના અને કલાકને સેકન્ડમાં ફેરવવા 3600 વડે ભાંગવાના, એટલે તમને જવાબમાં મળી જશે 10 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, એ ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખવાના છે, જેમાં પહેલું છે હિંચકાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો હિંચકાની ગતિ છે આવર્ત ગતિ કહેવાય. બીજું છે ઝડપનો મૂળભૂત એકમ કેવો છે? ઝડપનો મૂળભૂત એકમ તો કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. ત્રીજું, સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો સેકન્ડ છે. ચોથું, ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય? તો કિલોમીટર પ્રતિ કલાકમાં મપાય છે. તો આવતા અલગ અલગ પ્રશ્નના જવાબો. વિડીયો ગમી હોય તો લાઇક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.